પ્રશ્ન એક, વાતચીત. તેમાં પહેલો પ્રશ્ન, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? પ્રાર્થના કરવાથી મન પ્રફુલ્લિત રહે છે, તેમજ પ્રાર્થના આત્માનો ખોરાક છે, માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. બીજો પ્રશ્ન, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? મને ગિરનાર અને સાપુતારા કુદરતી સ્થળે જવું ગમે છે, કારણ કે ત્યાં પ્રકૃતિનું સૌંદર્ય અલૌકિક હોય છે. ત્રીજો પ્રશ્ન, મેઘધનુષ વિશે તમે શું જાણો છો? મેઘધનુષ ચોમાસામાં જોવા મળે છે અને તેમાં 7 રંગો હોય છે. ચોથો પ્રશ્ન, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? કુદરતી આપત્તિ જેવી કે જ્વાળામુખી, સુનામી, પૂર, ભૂકંપ વગેરેથી નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે. પાંચમો પ્રશ્ન, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તમામ સૃષ્ટિનો આધાર ઈશ્વર છે. ઈશ્વર આપણો સર્જનહાર છે, પાલનહાર છે અને તારણહાર છે, તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. ચાલો કોષ્ટક ઉપરથી આપણે વાક્ય બનાવશે. એક ઉદાહરણ આપેલું છે. બીજું, આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. ત્રીજું, વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ જોઈ શકાય છે. ચોથું, સુંદર કેશવાળીવાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. અને પાંચમું, ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ઉદાહરણ આપેલું છે કે ચશ્મા તો આંખ, કાગળ તો પુસ્તક, પતંગ તો દોરી, કપડાં તો શરીર અને હોડી તો પાણી. પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો પ્રશ્ન, વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે મોટા મનનું હોવું. ચોથો પ્રશ્ન, મેઘધનુષ અને મોરપીચમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ અને મોરપીચમાં રંગોની સમાનતા હોય છે. પાંચમો, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? સૂર્ય પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે રમતા એવું લાગે છે. પ્રશ્ન 5, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો, તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાથ. એટલે કે કવિ કહે છે કે હે પ્રભુ, તું તરણા એટલે કે સામાન્ય માણસોનો ઉદ્ધાર કરનારો છો અને ઝરણાના આ સંગીતમાં પણ તું જ છો. આ બધા ફૂલોના રંગો અને સુગંધ પણ તારી જ ભેટ છે. છઠ્ઠો પ્રશ્ન, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ આપેલું છે, દરિયો એટલે કે પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવા, દાંડી અને શંખ. તો વૃક્ષમાં શું આવે? તો કે મૂળ, થળ, દાડી, પછી પર્ણ, ફળ અને ફૂલ. પર્વતમાં પથ્થર, વૃક્ષ, ઝરણા, મકાન, રસ્તો. આકાશમાં વરસાદ, વાદળ, પક્ષી, સૂર્ય અને તારા. નદીમાં તો પાણી, માછલી, મગર, હોડી વગેરે. પ્રશ્ન 7, તો શું થાય? વિચારો અને લખો. પેલું, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો લોકો, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ વગેરે પાણી વગર મૃત્યુ પામે. બીજો પ્રશ્ન, જો વૃક્ષો જ ન હોય તો પક્ષીઓને માળા માટે જગ્યા ન મળે, સજીવોને પ્રાણવાયુ ન મળે અને વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય. ત્રીજો પ્રશ્ન, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પાણીનું બાષ્પીભવન ન થાય અને વરસાદ ન પડે. ચોથો પ્રશ્ન, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય, કારણ કે જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. પ્રશ્ન 8, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું બનશે નુકસાન, બીજું બનશે સમસ્યા, ત્રીજું બનશે સીવણ, ચોથું શિકાર, પાંચમું સરોવર, છઠ્ઠું શાબાશી, સાતમું રિસેસ અને આઠમું વિશેષ. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. ઉદાહરણ આપેલું છે, તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખે તે દેખણહાર અને ખેડે તે ખેડણહાર. પ્રશ્ન 10, નજીકનો અર્થ શોધી નિશાની કરો. પેલું, ફૂલ ફૂલની રસ સુગંધે તારી છે સોગાત, એટલે કે બ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું, તું તરણાનો, તારણહારો, ઝરણાનો તું નાદ, એટલે કે ક, તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજો પ્રશ્ન, એમાં મારી હોડીને ક્યાં કોણ હંકારે, એટલે કે ક, મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. પ્રશ્ન નંબર 11, ખોટા વિકલ્પો છે કે નાખો. પહેલું, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે અને કરે ઉપર આપણે લીટો કરીશું. બીજો, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો અને ફેલાયો, તો એમાં આવશે થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું અને પામ્યું, એટલે કે કર્યું આવશે. ચોથો, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી થઈ અને શરૂઆત કરી ઉપર લીટો આવશે.
અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.